બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક કિસ્સામાં પોતાની સાથે થઈ રહેલી છેતરપિંડીની આક્ષેપને લઈ સહારા કંપની સામે પોતાનો રોષ ઠાલવ્યો છે, જેમાં ડીસા શહેર નગરપાલિકામાં ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરના પતિએ સહારા કંપની પર રોષાથી આક્ષેપો લગાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સહારા કંપની પર વિશ્વાસ રાખી આ કંપનીમાં 20 લાખ રૂપિયા મૂક્યા હતા. ડીસા શહેર નગરપાલિકામાં ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટરના પતિએ સહારા કંપની પર રોષ સાથે આક્ષેપો લગાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સહારા કંપની પર વિશ્વાસ રાખી આ કંપનીમાં 20 લાખ રૂપિયા મૂક્યા હતા, પરંતુ બીજા મહિનામાં તેમની દીકરીના લગ્ન લેવાના હોવાથી તેમણે તે 20 લાખમાંથી દીકરીના લગ્ન માટે પોતાના હકના રૂપિયામાંથી 5 લાખ જેટલી રકમની માંગણી કરી હતી. જ્યારે તેઓ દીકરીના લગ્ન માટે પૈસા લેવા માટે ગયા તે દરમિયાન સહારાની ઓફિસમાં બેઠેલા એક અધિકારીએ બરાબર જવાબ આપ્યો ન હતો અને તેમની પાસેથી દીકરીના લગ્નની લગ્ન પત્રિકા અને 5 લાખ માટે અન્ય કાગળિયાની માંગણી કરી હતી. જોકે માંગણીના આધારે કલ્પેશભાઈ મોદીએ પત્રિકા સાથે જરૂરી તમામ કાગળિયા આપ્યા હતા, તેમ છતાં સહારા કંપની દ્વારા પૈસા આપવામાં ન આવતા અને ખોટા વાયદાઓ કરી વારંવાર રખડાવી રહ્યા હતા. તેથી કંટાળીને કલ્પેશભાઈ મોદીને પોતાનું 7-8 લાખનું મકાન ગીરવે મૂકવાની ફરજ પડી હતી. જે પૈસાની સમયસર ચૂકવણી ન થતાં તેમનું મકાન તેમના હાથમાંથી છટકી રહ્યું છે. તેથી કલ્પેશભાઈ મોદીએ મીડિયા સામે પોતાનો રોષ ઠાલવી સમગ્ર હકીકત જણાવી હતી. આ સારા ઓફિસના અંદર મારા ઓલરેડી 20 લાખ રૂપિયા પડ્યા છે. 20 લાખ રૂપિયામાંથી મારી છોકરીને બીજા મહિનામાં પરણાવવાની હતી, તારે હું લેવા આવ્યો. તારે અહીંયા જે સાહેબ બેઠેલા હતા એને એમ કીધું તમે કંકોત્રી વત્તા કાગળિયા આલો, એટલે મેં મારા 5 લાખ રૂપિયાના કાગળિયા આલ્યા હતા ને 5 લાખ રૂપિયાના કાગળિયા મને કે વૈકલ્પિક વ્યવસ્થા કરી આવીશ ને મને 3 મહિનાની 15 તારીખે લગ્નના સમયે મને 1 રૂપિયો આલ્યો નહીં ને મને છેવટે એમ કીધું તમે બહારથી વ્યવસ્થા કરો. મેં બજારમાંથી પૈસા લાવ્યા ને બજારમાંથી પૈસા લાવ્યા તો હજી સુધી મારો 6ઠો મહિનો ચાલે છે. 6ઠા મહિના સુધી મારા પૈસાની કોઈ વ્યવસ્થા કરી નથી ને મારે આજે વ્યાજના અંદર મારું આજ 7-8 લાખનું મકાન જઈતું રહ્યું છે ને આ સારાવાળા હજી જવાબ નથી આપતા ને એમ કહે છે હજી 9મા મહિનામાં થશે. પબ્લિક જાગો, તમે આ સારા કંપની લોકોના રોલ કરવા માટે ફરી રહી છે ને ગમે અમે કરી લોકોના પૈસા દબી જાય ને ભૂલી જાય એના માટે આ કરી રહી છે ને જાગો. હવે જાગશો નહીં તો અમનો સમય પૂરો થશે એના માટે કહું છું ને આટલું કટોટી દિશાથી બોલું છું. કલ્પેશભાઈ મોદી ને ભૂતપૂર્વ મારા ઘરથી નગરપાલિકા કોર્પોરેટર હતા ને આના ખાતર મારે આજે ખોટું પગલું ભરવું પડ્યું છે, મારું મકાન જાય છે એટલે.